दानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयदीश हि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओमय अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी हृदय प्रकाश ग्रंथनी अंदर छेल्ले प्रसंग छ एमां लखे छे समीर देव जे छे ए चामड़ी द्वारा चर्मरूप द्वार द्वारा अनेक स्पर्शोनो अनुभव हृदयनी अंदर ठालवे छे हे शिष्य तारे भगवान ने जोवा छे पण हृदयनी अंदर क्यांय पग मूका एवी जग्या रही नथी भगवान ने आवू तो घणुंय छे पण आवी शकाय एवी जग्या नथी गोबरवाड़ामां तो कागड़ानो निवास थाय हंस त्यां आवीने केवी रीते रहे वन समझे तो बधी विनंती कर्या करे छे हरखू कई हमत तो छो नहीं तारा अंतर ने बराबर तू तपास ते तो जन्म ने खोयो छे भाई अमूल्य जन्म खोयो छे आवी वात जारे सद्गुरु कहे छे त्यारे शिष्य आगळ सद्गुरु ने विनंती करे छे ये प्रसंग सातनी अंदर स्वामी लखे छे शिष्य उवाच शिष्य कहे समझो सही आज थकी ए हवात नेकयति नरसु थयु घर ने करी उत्पात वागवी छी व्याळने पाड़ी करे कोय पुष्ट सुख स्वप्ने आपे नहीं दुखदाई एह दुष्ट गम विना फांसी गरनो वड़ो कर्यो विश्वास गरीब थई रही घर मां नाखी गड़ा माही फांस शिष्य के आवे हूँ वात ने समझो गुरुदेव आ तो बधु बहु नरसू थई गयु बहु खराब थई गयु घर नी अंदर केटलो मोटो उत्पात करी दीधो आ लोकोए जेवी रीते कोई वाघ ने वीछी ने अने सर्प ने पाड़ी ने मोटा करे ये कोई दिवस सुख आपे खरा कोई घरनी अंदर वाघ राखे कोई घरनी अंदर वीछी राखे अने कोई घरनी अंदर सर्प राखे अने एना माटेनो तमाम सामान खावा पीवानो बधो ज एने प्रोवाइड करे तो ये झेरी सर्प होय ये मोटो वीछी होय अने एवो मोटो वाघ होय ये कोई दिवस सुख एनाथी थाय ज नहीं वाघ वीछी ने सर्प तो कोई ने कोई दिवस डंख मारे वाघ होय तो कोई दिवस फाड़ी खाय
દુઃખદાયી એહ દુષ્ટ એ જેવા વાઘ વીછી અને સર્પને કોઈ પોતાના મિત્ર માને એમ મેં આ જ દિવસ સુધી આ બધાને મારા મિત્ર માન્યા, પણ આ તો બધા વાઘ વીછીને સર્પ જેવા છે. ગમ વિના ફાંસી ઘરનો હમજન વિના, આ ફાંસી દેવાવાળાઓનો મેં વિશ્વાસ કર્યો. આ બધા ગરીબ થઈને ઘરમાં રહ્યા, મારા ઘરમાં આવ્યા, હૃદયરૂપી ઘરમાં આવ્યા ને ત્યારે બહુ ગરીબ ગરીબી લઈને આવ્યા, પણ મારા ગળાની અંદર ફાંસી નાખી દીધી આ લોકોએ. જ્યારે આવવું હતું ત્યારે બે હાથ જોડ્યા, જ્યારે આવવું હતું ત્યારે તારું કશું નહીં બગાડીએ એવી રીતે મને એવો નશો ચડાવી દીધો કે મારું કાંઈ બગાડે નહીં, મારા ઘરમાં કાંઈ બીજું કરે નહીં, પછી આવીને આવી ધમાલ કરી મૂકી છે, મને ફાંસીએ ચડાવી દીધો છે ગુરુદેવ, મને ઓળખાવ્યું. હા, તમે બહુ દયાળુ છો, તમે મને આ ઓળખાણ કરાવી, નહીં તો મને આ કોણ ઓળખાવતા દોસ્ત. જે જે મારા વેરવી પાપી પૂરા પ્રસિદ્ધ, સદગુરુ એ ઓળખાવજો વેરી સહુ બહુવિધ. આટલા દુશ્મનોનું સાંભળીને હજુ શિષ્ય હિંમત નથી હારી જતો. શિષ્યને એટલો વિશ્વાસ છે કે આવા મોટા સદગુરુ મળ્યા છે, ભલે એકવાર ધોઈ નાખે હરખો હરખો મને, પણ પછી છે ને મને ચોખ્ખો કરીને, કેવી રીતે ચોખ્ખા થવા એવા ઉપાયો કરીને મને ભગવાન હૃદયમાં પ્રકાશિત થાય ને એવું મારું હૃદય કરી આપશે. આટલો વિશ્વાસ શિષ્યને સદગુરુ ઉપર આવી ગયેલો છે. માટે કે છે, જે જે મારા વેરવી પાપી પૂરા પ્રસિદ્ધ, સદગુરુએ ઓળખાવજો. હજુ પણ આના જેવા જે મારા દુશ્મનો બીજા રહ્યા હોય, કે જે વાઘ વીછીને સર્પને હજુ હું નથી ઓળખતો, અને જેને મેં જન્મો જન્મથી પાલી પોષીને મોટા કર્યા છે, એવા જે જે હોય એ મને ઓળખાવજો. એ વેરીઓએ જ મારું આજ સુધી કલ્યાણ કરવા દીધું નથી, જે વેરીઓએ મને હજુ મહારાજને ભેટવા નથી દીધો, જે વેરીઓએ હજુ મને તમારા જેવા સદગુરુને યથાર્થ રાજી કરવા નથી દીધો, એ બધાય મારા દુશ્મનોને હે સદગુરુદેવ કૃપા કરીને તમે ઓળખાવો. સદગુરુને બહુ હેત થયું. સદગુરુને લાગ્યું કે આ શિષ્ય છે ને શુદ્ધ છે. શુદ્ધ કહેતા ભલે એના અંતરની અંદર બીજું છે, પણ એનો આશય શુદ્ધ છે, એને મારા પ્રત્યેનો ભાવ શુદ્ધ છે. સદગુરુ હંમેશા એ જોતા હોય છે કે મુમુક્ષુને શિષ્યને એમના પ્રત્યેનો ભાવ કેટલો શુદ્ધ છે, એ કેટલો આ લોકમાં શુદ્ધ છે, હૃદયથી શુદ્ધ છે, પરલોક માટે કેટલો શુદ્ધ છે, એના કરતાં એને શુદ્ધ થવા માટેની ઈચ્છા અને સદગુરુ પ્રત્યેનો ભાવ એ કેટલો શુદ્ધ છે, એ શુદ્ધિને જ્યારે જોવે છે ત્યારે સદગુરુ શિષ્યને ચોખ્ખો કરવા માટેની મહેનત સ્વયં કરે છે. અને આપણે ચોખ્ખા થવા આપણી રીતે મહેનત કરીએ ને તો કરોડ જન્મે પણ થવા એવું નથી. પરંતુ જ્યારે ભગવાન અને ભગવાનના મોટા પુરુષ એમ નક્કી કરે કે મારે આને ચોખ્ખો કરવો છે, ત્યારે ચોખ્ખા થવાય છે. અત્યારે મહારાજે અને મોટા પુરુષોએ નક્કી કર્યું છે, એટલે આપણને આ સત્સંગમાં મહારાજે લીધા છે, અને સા સત્સંગની અંદર લઈને મહારાજને આવે આપણું આત્યંતિક કલ્યાણ કરવું છે, એના માટે જ આપણને એવા મોટા સદગુરુનો યોગ આપ્યો કે જેનાથી આપણે ચોખ્ખા થઈએ. સદગુરુને જ્યારે શિષ્યે આવું કીધું છે, સદગુરુ કહે છે, સદગુરુ કહે શુદ્ધ શિષ્ય તું ઓળખ્યો મેં અભિપ્રાય, કેતા કસર નહીં રહે જો સમુ તે સમજાય, અંતર ચોરીયનું જેટલી છાની નહીં રહે છેક, દઈશ દેખાડી તુજને ઓળખાવી એકો એક. સદગુરુ કહે છે તું શુદ્ધ શિષ્ય છો, એવો મેં તારો અભિપ્રાયને ઓળખ્યો છે કે તારે ખરેખર તારા હૃદયને ચોખ્ખું કરવું છે, આવું મારા હૃદયની અંદર મને તારો અભિપ્રાય જણાયો છે. આગલા પ્રસંગની અંદર શિષ્યને સદગુરુએ છેલ્લે ખખડાવ્યો ને કે અમથે અમ તો હું મંડી પડ્યો છો,
એટલે શિષ્યએ પછી તોય ગરજ ના છોડી, કોઈ સદગુરુ આટલા ધુત્કારે આટલા ફટકારે તોય પણ ગરજ ના છૂટે ત્યારે સદગુરુ ચોખ્ખા કરી શકે. ગરજ કરી કરીને આપણી ઉપર તો મહારાજને મોટા ગરજ કરીને કલ્યાણ કરે છે, ગરજ કરીને કલ્યાણ કરે છે. ફટકારે, લાત મારી દે, ધુત્કારે એવા હોય કેટલા, રોજ 5 ખાસડા ખાઈને અંદર પડ્યો રહે એવા હોય કેટલા, આંગળીના ટેરવે ગણી શકાય. જાજા ના મળે આ 21મી 22મી સદીમાં તો. અત્યારે તો ગરજ કરીને કલ્યાણ કરવાના. ભગત આમ કરજો ને, ભગત આવજો ને, ભગત આટલું પાડજો ને, પૂજા કરજો ને, તમને એટલો ટાઈમ મળી રહેશે, મંદિર આવવાનો ટાઈમ મળશે, આ ગુરુજીને સંતો આવે છે દર્શને આવજો ને. ગરજ બોલો, ગરજ છે અત્યારે, ગરજ છે. વચનામૃત વાંચજો ને, આ બધો કોર્સ છે થોડો વાંચીને તૈયાર કરજો ને, થોડી કથા સાંભળતા રહેજો ને, આ ગરજ છે. બાકી એમ ના કે મૂરખ કલ્યાણ માટે નીકળ્યો છે ને કથા નથી સાંભળતો રોજ, મૂરખ કલ્યાણ માટે નીકળ્યો ને વચનામૃત નથી વાંચતો, તારી અંદર અક્કલ ને બુદ્ધિ જ ક્યાં છે એવું કહે છે કોઈ સદગુરુ સાધુ? ગરજ કરે છે, બે હાથ જોડે છે, જાણે કે એને આપણે વચનામૃત વાંચીએ ને આપણે કથા સાંભળીએ ને આપણે કીર્તન ભક્તિ કરીએ ને આપણે કંઈક કરીએ તો જાણે એને કાંઈ ફાયદો થતો હોય એમ. આપણે મંદિરે જઈએ, આપણે પાટોત્સવ કે ઉત્સવમાં જઈએ, શાકોત્સવાદિક ઉત્સવમાં જઈએ તો એ જાણે સાધુને ફાયદો થતો હોય એમ ભગવાનના સાધુ આજ ગરજ કરે છે આપણી. ત્યારે માંડ માંડ જીવનું કલ્યાણ થાય છે, ત્યારે કલ્યાણ થાય છે. ઘણીક વખત આપણને થાય કે આપણે ભગવાનને ભગવાનના સંતોનો મહિમા બહુ સમજતા હોઈએ, પણ વાસ્તવિક જો ને તો ભગવાનને ભગવાનના સાધુ આપણો બહુ સમજે. ગરજ કોની થાય, ગરજ કોની થાય? જેને હું ઘણી વખત વિચારું અને ઘણી વખત કહું પણ છું કે જેને એક મુઠ્ઠી અનાજ જોઈએ છે અને જેને 4-5 ફૂટની પથારી જોઈએ છે, શરીરને ઢાંકવા 2 કપડાં જોઈએ છે, એને આટલી બધી ગરજ કરવાની જરૂર જ નથી. માની લો કોઈ આવા મંદિરો છે, મોટા આશ્રમો હોય, મોટું આ બધું હોય, એ તો સમાજ માટે છે, સમાજ માટે છે, એનો ઉપયોગ સમાજ કરે છે, એનો ઉપયોગ સત્સંગ કરે છે. આટલો મોટો મંદિરનો હોલ છે તે સંતોએ મોટી પથારીઓ કરીને સૂઈ જાય છે, આનો ઉપયોગ કોણ કરે છે? સત્સંગ સમાજ કરે છે, સત્સંગ સમાજ કરે છે. આ લાઈવ કેમેરા છે હજારોના, આ કોમ્પ્યુટરો છે, આ બધો ઉપયોગ કોના માટે છે? સત્સંગ સમાજ માટે. સાધુનામાં શું? આમાં આ કોમ્પ્યુટર 2000નું હોય, 4000નું હોય ને હજુ ટેકનોલોજી વધારે વિકાસને પામી હોય ને સારામાં સારું 25000નું એ કોમ્પ્યુટર મૂકીએ, 25000નું મૂકીએ, 5 જણ જોવે કે લો સંતોને તો શું, એમને ક્યાં કમાવા જવું છે, પણ એ 25000નું કોમ્પ્યુટર એ મૂક્યું એમાં સાધુને પોતાનું શું? એ જે છે તો સત્સંગને સમાજ માટે છે. એને પોતા માટે શું જોઈએ છે? એને 2 કપડાં અને મુઠ્ઠી અનાજ. ઠાકોરજી તો છે જ એની જોડે. આ લોકની દૃષ્ટિએ કહું છું, આ લોકનો એક વ્યવહાર માટે એને એટલી જ જરૂર છે અને એટલી જરૂરિયાત માટે આટલા બધાની ગરજ કરવાની જરૂર નથી. એટલી જરૂરિયાત માટે એવા ગરજું તો 1-2 હોય જ છે જે જાતે ગરજ રાખતા હોય, અને એટલી ગરજ રાખતા હોય ને એવા 1-2 હોય ને તોય સંતોનું આખા જિંદગીના ધોતિયા અને અનાજ પૂર્ણ થઈ શકે એમ છે. એ તો ભગવાન સ્વામિનારાયણને કરવાનું છે, આકાશમાંથી નાખીને કરે, એની માટે આ બધો દાખલો નથી. પરંતુ મારો કહેવાનો અર્થ એ છે કે જેને એટલું પણ સમાજ પાસેથી એવી પણ અપેક્ષા નથી, જરૂરિયાત આટલી છે, છતાં પણ સમાજ પાસેથી જે સાધુને એટલી પણ અપેક્ષા નથી કે મારે ધોત્યું કે અનાજ એક મુઠ્ઠી આ સમાજ મને આપે, એવી કોઈ પણ અપેક્ષાએ રહિત જે સત્સંગ માટે દાખલો કરે, ગરજ કરે, તો
એના દાખલા બાજુ જોઈને મુમુક્ષુએ વિચારવું જોઈએ કે આટલો દાખલો કોના માટે, કોના માટે? આપણા કલ્યાણને અર્થે આટલો દાખલો ભગવાન કરે, ભગવાનના ગુરુજી જેવા મોટા સાધુ કરે, અને જો આપણામાં કસર રહી જાય તે ખોટ આપણી છે, પછી રખે દોષ ભગવાનને, ભગવાનના સાધુને ના દઈએ કે દોષ તમારો છે. એમને તો કહી દીધું ઢોલ વગાડીને, હવે બાકીનું કરવું તો મારે ને તમારે છે. ભગવાનને મોટા સાધુએ તો આપણને કીધું. અહીં આગળ સદગુરુ કહે છે, તું બહુ શુદ્ધ છો, ગરજુ છો, એટલે મને તને કહેવાની બહુ ઈચ્છા થાય છે. અંતર ચોરી અણુ જેટલી, અંતરની અંદર ચોરી અણુ જેટલી પણ છાની ના રહે એવી મારે તને એક એક ચોરી ઓળખાવી દેવી છે. દિગવાયુ દેખાડિયા તેમજ સમજે સુર, નેત્ર દ્વારે રૂપને જોઈ લાવે છે જરૂર. જેવી રીતે તને દિક્પાળનો દગો ઓળખાવ્યો, સમીર દેવનો દગો ઓળખાવ્યો, એવી જ રીતે સમજી લે નેત્રરૂપી દરવાજા દ્વારા સૂરજ, સૂર્યદેવ એ અંદર હૃદયની અંદર ઘણો બધો સારો નરસો માલ ઠાલવે છે. આ બધા તારા દરવાજાઓ હાવ ખુલ્લા છે, ઓપન ડોર છે, ઓપન ડોર છે, અને એ દરવાજાઓની અંદરથી લાવવાનું કામ આ બધા દેવતાઓ કરે છે. હવે સાંભળ, આંખરૂપી દરવાજા દ્વારા સૂર્યદેવે કેટલું બધું તારા હૃદયમાં નાખ્યું છે એને તું ઓળખી લે. બાળ યુવા યુવતી વૃદ્ધ વનિતા જાન, શ્યામ શ્વેત સરૂર સુપેખી રાખી પરમાન. સૌથી પહેલું બાળક, યુવાન, યુવતી, વૃદ્ધ એવી સ્ત્રીઓ, આ બધુંય શ્યામ, શ્વેત, ધોળી, કાળી, આવી બધા રંગ એ બધુંય હૃદયની અંદર નાખ્યું છે આંખ દ્વારા. હૃદયની અંદર કચરાઓ જે કાંઈ ઠલવાય છે, અહીં પાંચ દરવાજા દ્વારા ઠલવાતા જે કચરાઓ છે એની અંદર અધિકમાં અધિક જોખમી અને અધિકમાં અધિક હૃદયની અંદર ગંદવાળો જો કોઈ ઠાલવતું હોય તો એ આંખરૂપી દરવાજો છે. બીજા નંબરે કાનરૂપી દરવાજો આવે, પણ ફર્સ્ટ નંબરે જો કોઈનો આવતો હોય તો આંખરૂપી દરવાજો સૌથી વધારે કચરો ઠાલવે, સૌથી વધારે. અને આંખ જો વ્યક્તિની, અને કાન એક પહેલા નંબરે આંખ અને બીજા નંબરે કાન, એનો જો કંટ્રોલ ઘણો બધો થઈ જાય તો હૃદયની અંદર પ્રકાશ કરતાં વાર ના લાગે. બાકી બધું એવું છે કે એટલું બધું જલ્દી અંદર જતું રહે ને એટલું બધું એનાથી ગયું હોય એવું નથી, પણ આંખ દ્વારા તો આખું જગત દેખાયા જ કરે, સતત દેખાય, અને અંદર બધો માલ ઠલવાયા જ કરે, ઠલવાયા જ કરે, કામ વિનાનો એ ઠલવાય. જો તો ખરા કેટલું ઠાલવ્યું છે આંખ દ્વારા. આભૂષણ અનેક વિધ ગણે પ્રકારે ઘાટ, કનક રૂપા ત્રાંબા કલી પીતળ સીસાપાટ. અનેક પ્રકારના આભૂષણો, અનેક પ્રકારનું ધાતુઓ, સોનું, રૂપું, તાંબુ, પિત્તળ, કલાઈ, સીસા, સીસુ, સોનાની લગડી, પાટ, પાટ એટલે સોનાની લગડી, આ બધાના રૂપ જોઈ જોઈને અંતરમાં ઉતારી લીધા છે. એટલે એને આમ જોવે ત્યાં ખબર પડી જાય આ પિત્તળ છે, કાંસું છે, બધું જ અંદર હૃદયમાં ઉતાર્યું છે બહારથી જોઈ જોઈને. વેડવીટી કુંડળ કળા હાંસ હુલર હાર, પહોંચી બાજુ બેર ખા કડી વેલ તંગળાકાર, તોરા ઉતરી સાંકડી સુંદર મોતી શિર પેચ, કંકણ મુદ્રિકા મેખડા નો પૂડ રૂપ દલવીચ. વેડ વીટી કુંડળ કળા હુલર પહોંચી બાજુ બેરખા ઉતરી સાંકડી મોતી
કંકણ, મુદ્રિકા, મેખડા, નુપુર આ બધુંય જેટલા રૂપ છે ને બધાય રૂપને અંતરમાં ઉતાર્યા છે. એ અંતરમાં હૃદયની અંદર તે ઉતારી દીધા છે. કહેતા પણ કહેવાય નહીં ઘરેના ગની જાત, રૂપ આકાર રુદિયે રહે છે દિન ને રાત. આ બધું જે તે બહાર જોયું એ બધું હૃદયમાં ઉતાર્યું, એ બધું હૃદયની અંદર દિન અને રાત તને દેખાય. જેમ કે કડા, ત્યાં કડા દેખાવા લાગે, વીંટી, ત્યાં વીંટી દેખાવા લાગે. નજરની સામે જે વીંટી નથી, નજરની સામે જે કડા નથી, એ હૃદયની અંદર દેખાય છે. તો એવી જ રીતે ભગવાન તો હૃદયમાં રહ્યા છે, આ બીજો બધો માલ તો હૃદયમાં ઠાલવ્યો છે અને દેખાય છે. ભગવાન તો હૃદયમાં રહ્યા જ છે, પણ આ માલ એટલો બધો ઠલવાયો છે, ભગવાન દબાઈ ગયા, ભગવાન દબાઈ ગયા. અને આ બધો ગોબરવાળો ભેગો થયો ને એટલે ભગવાન ભાગી ગયા, ભાગી ગયા એટલે દબાઈ જ ગયા છે. હૃદયમાં એમને રહેવું જ પડે, હૃદયમાં ના રહે તો આત્મા કશું જ કરવા સમર્થ ના રહે. પણ ભગવાન કે આ ગોબરવાળો કાઢે ને તો મારો પ્રકાશ દેખાય અને સુખ બહુ આવે અંતરમાં. પણ આ ગોબરવાળાની ખબર જ જેને નથી એ તો ઠાલવ ઠાલવ જ કરવાના, જે જરૂર નથી એવું જોવાનું, હું એમાં જોઈને શું મળવાનું. બોલો, બુઢા થઈ ગયા હોય અને હવે યુવાનો કંઈક જોતા હોય તો એ બુઢા હોય ને તો એ આંખો ખેંચીને જોવે કે આ શું છે, લો હું જોઉં. પણ હું જોઈને કામ, પેલા તમે જુઓ ગામડે જે બુઢાઓ ભજન ના કરતા હોય ને, બેઠો હોય ગામની પાદરે, આંખો ફૂટી ગયું હોય, દેખાતું ના હોય તો પાછા આમ કરીને કોના ઘરના જાય છે, કોઈ જતું નથી માળા ઘરને. ભાઈ કોના ઘરના જાય છે, હવે હાઈટ 80 વર્ષે હજુ હું કોના ઘરના જાય છે, પણ ગામના પાદરની અંદર એવા બેઠા જ હોય ઉંમરવાળા, અને એને કોઈ દી મંદિરનું પગથિયું, કારણ કે જિંદગીમાં ચડ્યા ના હોય. એટલે હવે આ જિંદગીના પાછલા વર્ષોમાં કેમ ચડે? આજે તમે અહીંયા આગળ જે મોટા મોટા એરિયાઓમાં જ્યાં આગળ બધી કોમ્યુનિટી રહેતી હોય ઇન્ડિયન ને બધી, ત્યાં તમે જુઓ તો ઘણા બધા એવા ઉંમરવાળા વડીલો હશે જેને કોઈ દી મંદિરનું પગથિયું જ ચડ્યા નથી ને, એ લોકો શું કરે? બોકડા ઘસે. વિન્ટર આવે ત્યારે મૂંઝાય, વિન્ટર આવે એટલે મૂંઝાય, કારણ કે બોકડા ઘસવા જવાય નહીં ક્યાંય બહાર, બરાબર? એટલે કાંઈ દેશમાં ભાગી જાય, કાં એમાં જાય, અને પછી પાછું વરી એમાં કોઈને શરીરની તકલીફ હોય તોય જાય ને, જેવો સમર આવે એટલે સરસ મજાના બધાય પીસ કાઢવાને બધા એરિયાઓમાં જ્યાં જ્યાં હોય ત્યાં બધાય સરસ મજાના બગીચાઓ ને ત્યાં બોકડા બહાર હોય સ્ટ્રીટો પર, ને આ ભેગા થઈને મારી તારીને ભગલા વાળી આ લે. કારણ એક જ છે, કલ્યાણના માર્ગે ક્યારેય પણ જે જીવ ચાલેલો ના હોય ને એને પાછલી જિંદગીની અંદર છે ને ઓટલા જ ઘસવા પડે. કદાચ અત્યારે આપણને આ વાતો સાંભળવીને કરવી કઠણ ચોક્કસ પડે કે હવારમાં આપણે તો જોવો જ ખરા, હવારમાં ઉઠો ને આ પૂજા, પૂજા પતિ નથી ને લાઈવ આરતી, લાઈવ આરતી ને લાઈવ કથા, પૂજા કરતાં કરતાં એ દર્શન કરો, ધૂન કરો, 9 વાગી ગયા, હવ હવના કામે લાગો, જ્યાં સાંજ પડે ત્યાં પાછી આરતી, કથા, ચેષ્ટા, કીર્તન. આપણે તો કંઈ, પણ આ તો રોજ એકે દિવસ રજા જ નહીં. શનિવાર આલો ભાઈ પૂજામાં રજા એવું ચાલે? 5 માનસી, રવિવાર રજા, સોમવાર રજા, એકે દિવસ રજા જ ના આવે? રોજ ઉઠીને આજ, હા રોજ ઉઠીને, પણ આનો ફાયદો બહુ થશે. ક્યારે? જ્યારે હાથ પગ નહીં ચાલતા હોય તે એ સમય, અથવા હાથ પગ ચાલતા હશે પણ તકલીફ હશે તે દિવસે આપણને ભગવાન તરફ ખેંચાણ થશે, જગતના જીવ જેવું નહીં થાય. આ પહેલાં દાદા મંદિરમાં રહ્યા હો, ભજન કર્યું હોય, થોડું ઘણું ટેવ પડી હોય, મોટા સાધુના આશીર્વાદ લીધા હોય ત્યારે અત્યારે રહેવાય છે, નહીં તો ના રહેવાય. એ ઓટલા જ વાટ જોવે, એ ઓટલા જ વાટ જોવે, અને બેસવા જ ના દે, એ બેહી જ ના હાકે જાજો. એને એક દિવસ જો રહેવાનું થયું હોય ને અવારથી આ સુધી, તોય મોત જેવું લાગે, મોતની નજીક પહોંચી ગયો હોય તોય મોત જેવું લાગે. ઉપરથી કલ્યાણના માર્ગે મંદિરમાં રહેવાનું હોય, ભગવાન પાસે રહેવાનું હોય તો વધારે સુખ આવવું જોઈએ ને ઉંમરવાળાને, પણ બધાને ના થાય, એ બધાથી શક્ય નથી, તો ભગવાનને મોટાના આશીર્વાદથી થાય. એવું કંઈક સત્સંગને અર્થે આપણે થોડી ઘણી ભક્તિ કરી હોય તો થાય, નહીં તો ના થાય. એટલે જેટલું હોય એટલું ઉતારે હૃદયની અંદર,
વ્યક્તિને એવું છે ને, મરતા સુધી હજુ જોવું છે, હજુ આ જોવું છે, હજુ જોવું છે. શું જોવું છે? ભગવાન જોવા જેવા તો એક ભગવાનને ભગવાનના સાધુ છે. આ બેને હૃદયમાં ઉતાર્યા જેવા છે, બાકીનું બધું ઉતારેલું બધું ડિલીટ કરવા જેવું છે. એ ખોટો માલ ઉતાર દીધો છે હૃદયની અંદર. રાડ રૂપૈયા મોર મમુદી, પૈસા બહુ પ્રકાર, એહ સર્વે અંતરે રહ્યા રૂપયાકાર. રૂપિયા, રાડ એટલે સોનાના સિક્કા, મમુદી એટલે ચાંદીના સિક્કા, આ બધા અલગ અલગ પ્રકારના પૈસા બધા અંતરની અંદર રૂપ સહિત ને આકાર સહિત ઉતારેલા છે. આમ જોવે ત્યાં ખબર પડી જાય કે આ તો રૂપિયો છે, સોનાનો છે, ચાંદીનો છે, આ ખબર પડી જાય. રૂપ સહિત અંદર ઉતાર્યા. એહ આદિ અનેકવિધ ધાતુ ધનનું રૂપ, આવી વસ્યું અંતરે સમજ્યો સુખદ સ્વરૂપ. એક લોહમાં લેખું નહીં એટલા રૂપ આકાર, શસ્ત્ર સર્વ શોધી કહું તો કેતા ન આવે પાર. કેટલા બધા આકાર સ્વામી કે આ જીવે હૃદયમાં નાખ્યા છે. એક લોઢું, એ લોઢામાંથી થતા અલગ અલગ રૂપ અને એના આકાર, એ બધાય શસ્ત્રને જો હું ખરેખર સ્વામી ક્યાંય લખું ને તો આ પ્રસંગ પૂરો જ ના થાય. એટલા બધા બને, દાતરડું બને, કુહાડી બને, કોદાળી બને, તલવાર બને, ખંજર બને, ચપ્પુ બને. હવે આટલા બધા લોઢામાંથી આ તો થોડાક હું બોલ્યો, એવા તો કેટલી બધી વસ્તુઓ બધી આકાર સહિત ક્યાં ગરી ગઈ છે? હૃદયમાં. શું કામ છે આપણે બોલો? ખંજરને ઓળખીને આપણે શું કામ હતું? તલવારને ઓળખીને આપણે શું કામ હતું? ક્યાં આપણે તલવાર અરે બાદ ભરવા જવાનું છે? પણ ના, આ જીવે નાખ નાખ જ કર્યું છે જે દી. અને પાછું આશ્ચર્ય એ છે કે એક જ વાર જાણ્યું છે, એક જ વાર. આને તલવાર કહેવાય, આને કુહાડી કહેવાય, આને કોદાળી કહેવાય, આને દાતરડું કહેવાય. તેવું ને એવું હૃદયમાં ઘરી ગયું. આશ્ચર્યની વાત એ છે કે આ જેટલી વસ્તુઓ છે ને એ એક વખત, બે વખત કે બહુ બહુ તો ત્રણ વખત, અમુક અમુક બાબતો એવી હશે કે ત્રણ વખત, પણ ત્રણ વખતમાં તો આ દરવાજાઓમાંથી બધું હૃદયમાં જતું રહ્યું. અને ભગવાનની વાતો હજારોના હજારો વર્ષોથી, ભગવાનની વાતો વર્ષોના વર્ષોથી, ભગવાનની વાતો દિવસોના દિવસોથી, કલાકોના કલાકો સુધી વાતો કરીએ છે ને તો હૃદયની અંદર ઠરીને રહી શકતી નથી. જાય છે ને પાછી નીકળે, જાય ને પાછો આમ ધબકોરો પાછો આવે, પાછું ફેંકે. જેમ પેલા પેલા કરંટને કેમ હોય આમ અડો ને પાછા ફેંકે, એમ એમ થાય કે વાત હૃદય સુધી પહોંચીને પાછી બહાર નીકળી જાય, હૃદય સુધી પહોંચીને બહાર નીકળી જાય. એટલે તો ઈદમ રહેતી નથી. એટલે તો હમણાં નિષ્કુળાન સ્વામી ગઈકાલ વઢતા હતા આપણને, કાગળ મેં કેટલી કથાઓ કરી દીધી, હરિબળ ગીતાને, પુરુષોત્તમ પ્રકાશને, ભક્તિની દિન બધું કીધું. તે બધું શું થયું? તમારે હૃદયની બહાર જ નીકળી નીકળીને ગયું છે ને. ક્યાં રહ્યું છે? અને લો, રહ્યું હોય તો હમણાં હું બોલું કે ભક્તિ નિધિ, ત્યાં ભક્તિ નિધિમાં હું આવ્યું તું એ દેખાય છે? નિષ્કુળાન સ્વામી કે બધું બહાર કાઢી નાખ્યું છે, પુરુષોત્તમ પ્રકાશમાં શું આવે છે દેખાય છે? બોલો, વચનવિધિમાં શું આવી ગયું એ દેખાય છે? હરિબળ ગીતામાં કઈ કઈ વાત આવી હતી, અગત્યના કયા કયા મુદ્દા આવ્યા હતા એ દેખાય છે? એ સ્મૃતિ નહીં રહે, પણ હૃદયની અંદર આજથી 25 વર્ષ પહેલાંનું નાખેલું છે એ આમ બોલે તો તરત યાદ આવે છે. આમ રમતા હતા ને, આમ કૂદતા હતા ને, આમ ખાતા હતા ને, અહીંયા આમ કરતા હતા ને, ઓલું અહીં ગયા હતા ને, આમ કર્યું હતું. પણ કલ્યાણના માર્ગની વાત હૃદયમાં ઘરતી જ નથી, કારણ કે દરવાજો જ ફૂલ છે, હાઉસ ફૂલ. વાત જાય ખરી કાન દ્વારા, આંખ દ્વારા ભગવાનનું રૂપ જાય ખરું, પણ એ લોકોને શું કરે ખબર છે? એ લોકોને ઊભા રાખે કે હાઉસ ફૂલ છે, જગ્યા થાય પછી આવા દઈએ છે. તે ભગવાનને ભગવાનની વાતો કેટલી વાર ઊભી રહે પછી વેઇટ કરીને? એ વિચારે કે આવડો મોટો હું અને આને અંદર જવા જ નથી દેવા, અને આને મારી કિંમત નથી, જગ્યા કરતા જ નથી, અને આ ગીરદીમાં ક્યાં જવું? હાલો, ઘણી વખત બહુ ગીરદી હોય કોઈ જગ્યાએ તો ઘણા સારા માણસ હોય કે રહેવા દો ને, હવે આપણે કંઈ નથી જવું, બહુ ગીરદી હોય છે, એમ કરી નીકળી જાય. તેમ ભગવાનને એવું બહુ ગીરદી છે ભાઈ, તો કેટલી ગીરદી જોવો તો ખરા, પણ આટલો બધા, આટલું બધું અંદર હોય, આ બધાની લાઈન પહેલી હોય,
આ બધા પ્રીમિયમવાળા કહેવાય, પ્રીમિયમ સમજ્યા, પ્રીમિયમ લાઈન હોય ને એવી આ પ્રીમિયમ લાઈન છે. અને ભગવાનને તો હાવ થર્ડ લાઈનમાં ઊભા રાખ્યા હોય, ભગવાનની વાતો બધી થર્ડ લાઈનમાં ઊભી હોય, તે આ બધું અંદર પહેલાં ઓલું બધું જાય ને આ સુધી ઓલું ટળી ગયું હોય, આ વાત જે કરી હોય હવાર વાત કરી હોય એ વાત તો પૂરી થઈ ગઈ હોય અંદર હૃદયમાં ઘરતા પહેલાં, હવે હૃદયમાં ઘરી નહીં, મેમરી કાર્ડમાં જ ના ગઈ તો યાદ ક્યાંથી રહે, એ તો ડિલીટ થઈ ગયું બધું, ડેટા સેવ જ ના કર્યો હોય તો ડિલીટ થઈ જાય, આ એવું થઈ ગયું છે બધું. એટલે ભગવાન ને ભગવાનનું સ્વરૂપ ને ભગવાનની વાતો ને સંતના શબ્દ ને આ બધું હૃદયમાં જોઈએ એવું ઘરતું નથી. અથવા અંદર એડમિશન મળે ને તો એવી રીતે મળે કે ઓલાના 50 જાય ને ત્યારે આ એક કે બે જ જાય, ઓલા 50 શબ્દ જાય જગતના તો આ એક બે શબ્દ જાય, 50 જગતના રૂપ જાય તો ભગવાનનું સાધુનું એક બે પોઈન્ટ રૂપ જાય અંદર. એટલે ઓલા 50 હોય એની સામે આ બે હોય, ઓલા 50 ભેગા થઈને આને દબાઈ દે, એટલે આને વર્ષો સુધી એમ જ લાગે કંઈ છે જ નહીં, કંઈ છે જ નહીં. પણ કંઈ છે જ નહીં એનું કારણ એ છે કે જેને ખરેખર અંદર ઘરાવી દેવાના હતા એને ધીરે ધીરે કરીએ છીએ, ને જેને નહીં એ તરત એક જ વારમાં અંદર જતા રહે છે, કૂદકો મારીને અંદર જતા રહે છે. જેને એના બાપનું ઘર હોય એમ અંદર કૂદી પડે, બોલો, આપણું હૃદય, હૃદય આપણું, અને આ લોકો એમ માને કે અમારા બાપનું ઘર છે, તરત કૂદીને અંદર એક જ વાર, બસ એક વાર જોયું નથી, એક વાર સાંભળ્યું નથી, અંદર ગયું નથી. એટલે ભાઈ આવું તો કંઈ હોતું હશે, ઘર મારું અને તમે બધા ઘરી જાઓ ગમે ત્યાંથી, હવે તો કટિબદ્ધ થઈએ બરાબર. હું નથી કહેતો ઘણી વખત કે તમે 20 વર્ષ પહેલાં કંઈક જોયું હોય ને સાંભળ્યું હોય, હવે અત્યાર ફિલ્મનું ગીત ના સાંભળતા હો, પણ જે દી સાંભળ્યું હતું ને તે દીનું ઘરી ગયું હોય અંદર, બોલો, હવે એ અંદર ઘરી ગયો. એટલે ભાઈ પણ મારું ઘર છે ને તું એક જ વારમાં કેમ ઘરી ગયો? આ ભગવાનને તો હું કેટલા વર્ષોથી ઘરાવવા મહેનત કરું તોય ઘરતું નથી, મારું ઘર અને તોય મારું ના હાલે. એટલે નિષ્કુળાન સ્વામી કે તારી મૂર્ખામી તો જો, તું માલિક, ઘર તારું, એ પાછું મુઠ્ઠી જેટલું એમાં તાર ભગવાનને રાખવાના હતા. આટલા ઘરની અંદર કેટલાક રહે, આટલા ઘરમાં કેટલાક રહે, એક મુઠ્ઠી જેટલા ઘરમાં કેટલાક રહે, મહારાજ રહે, એક મહારાજને રાખવાના. હવે આટલા મુઠ્ઠી જેટલા ઘરમાં આવડા મોટા મહારાજ રહેવા તૈયાર થાય છે, આવડા મોટા મહારાજ, પણ મહારાજ કે હવે શું કરવું, મોટા સાધુ કે શું કરવું, તારી ઘરની માલિકી જ તે રહેવા નથી દીધી, આ બધા તો જેમ ફાવે એમ કરે છે. અમારે એક ભગત એક દેશની અંદર છે, મારું નામ નથી દેવું, કથા પાછા સાંભળતા હોય ને, તે ભગતને ઘેર બીજા ભગત આવ્યા, તે બીજા ભગત આવ્યા, એટલે બીજા ભગત આવ્યા એટલે ઓલા કે ભાઈ મારે રહેવું ક્યાં અત્યારે, હું આવ્યો છું આ બધામાં, તો કે કંઈ નહીં મારે ઘેર રહેજો ને, તો કે સારું તમારા ઘેર રહેજો. એટલે એક મહેમાન એને ઘેર રહ્યા. ઓલાનું ઘર બે રૂમ રસોડું કે એવું હશે, બહુ મોટું નહીં હોય, એટલે એક રૂમની અંદર ઓલા મહેમાન આવીને રહ્યા. એમાં પાછા ત્રીજા કોઈ ભેગા થઈ ગયા કે ભાઈ મારે હમણાં તકલીફ છે તો રહેવા માટે. ઓલા ભગત બહુ ઉદાર કે મારે ઘેર રહેજો ને કે આવજો. હવે ઓલા આ જે ત્રીજા નંબરના આવ્યા રહેવા એ ખરેખર આગળ બે ચાર મહિના પહેલાં એમને ઘેર રહ્યા હશે, એટલે એમને રૂમ જે આપી હતી એ રૂમની અંદર અત્યારે ઉતારો આ ભાઈએ જે પેલા નવા મહેમાન સૌથી પહેલાં આવ્યા હતા આ વખતે એને આપેલો. પણ ઓલાના મગજમાં તો એક જ વાત કે એ રૂમ છે એ આપણી છે, તે પેલા જે પહેલી વખત જે આવેલા આ ભાઈને ઘેર એ હૂતા હતા, અને ઓલા અમને કીધેલું કે આપણે ઘેર આવજો, એટલે આ પછી એને એને ત્યાંથી કહીને એ કંઈક એના કામે ગયા, અને આ લોકો એને ઘેર પહોંચી ગયા ફેમિલી સહિત. તો ઓલા ભાઈ હૂતા હતા, એ હૂતા હતા ને કંઈક આ લોકો આવ્યા એટલે બેલ માર્યો એટલે ખોલ્યું. જે ઓરિજિનલ માલિકનું જે ફેમિલી છે એ બધું બહાર હતું, જે પેલો મહેમાન હતો એ એક રૂમમાં હૂતો હતો, અને આ નવા મહેમાન જે ખરેખર હતા જૂના પહેલાં આવેલા એ આવ્યા. તે એને ઓલા ભાઈએ બેલ મારીને બાથરૂમમાં ગયા મોઢું ધોવા. એ મોઢું ધોવા ગયા તો એના ઠેલા સહિત બિસ્તરા સહિત બધું જ આ જે નવું ફેમિલી આવ્યું ને એને બધું બહાર મૂકી દીધું. એ બધું બહાર મૂકી અને એ લોકોએ એના ઠેલા ગોઠવીને રૂમ બંધ કરીને હોઈ ગયા. ઓલો માલિક જે ઓરિજિનલ હતો ઘરનો એ આવ્યો ત્યારે ઓલા ભાઈ તો બહાર બેઠેલા. ઓલા કે ભાઈ કેમ તમે બહાર બેઠા, તમે થાક્યા હતા, આરામ કરો તો. કે હું આરામ કરતો હતો, પછી હું તો બાથરૂમ ગયો બેલ મારીને. તો આ તો બધા કે બધું બહાર મૂકીને હોઈ ગયા. અને પછી મેં કીધું કે તો કે ના આ રૂમ અમારી જ હોય છે એમ. હવે કોકનું ઘર,
કોકને ઘેર મહેમાન, ઓલાનો મહેમાન એક આવેલો છે, એ મહેમાન આવેલો છે તો એ મહેમાનને તમે સીધો બહાર મૂકી દો, કમસે કમ તમારે માલિકની વાટ તો જોવી પડે ને, માલિકની વાટ. અરે માલિક હો તોય વિવેક છે કે કોઈનો બિસ્તરો એમ બહાર ના મૂકી દેવાય, એટલે પેલી ડાઇનિંગ રૂમ હોય ને એમાં મૂકી દીધું. હવે માલિકે વિચાર્યું હોય ઘરના માલિકે કે આજ મહેમાન આવે છે તો એ બધા એક રૂમમાં શું છે, આપણે બધા એક બે દિવસ છે તો આપણે આ ડ્રોઈંગ રૂમમાં સુઈ જઈશું, એવું કર્યું હોય નાનું ઘર હોય તો. પણ એ બધું આયોજન માલિક કરે, પણ પેલો 4 મહિના પહેલાં આવ્યો હતો ને અઠવાડિયા માટે રૂમ આપી હતી આખા ફેમિલીને, એટલે ફેમિલીએ માની લીધું કે આ ઘરની અંદર રૂમ કોની છે, આ મારી છે. આ બની ગયેલી ઘટના કહું છું. એમનું એમ આ હૃદય છે ને એમાં જન્મો જન્મથી આપણે આ બધાને આવા દીધા ને તે આ લોકો એવું માની બેઠા છે કે અમારા બાપનું ઘર છે, હવે આપણે છે ને આપણા બાપનું કરવાનું છે, આપણા બાપ સ્વામિનારાયણ છે, એ આપણે એ લોકોને કહેવું પડે એવું છે કે ભાઈ અમારા બાપનું ઘર છે, તમારા બાપનું ઘર નથી, હાલતા થાવ, હવે હવે હાલતા થાવ. અને બહુ તમે લોકોએ ઠાલવ્યું, થોડુંક આવે છે ને તમારી ઉપર દયા રાખ્યું છે, હવે બીજું બહુ અંદર નાખતા નહીં. આમ એને કહેવાની જરૂર હવે આપણી પડી ગઈ છે, કારણ કે એક તો નાનું ઘર છે આપણું અને નાના ઘરમાં આટલા બધા માણસો એના ઠાલવ ઠાલવ જ કરે, ફેમિલીઓ બધાય તો શું કરે. અમેરિકાની અંદર એક ફેમિલી એ લોકોએ રેશિયો કાઢ્યો તો કે 15 વ્યક્તિ આવે છે, 15 વ્યક્તિ ફાઇલ ઉપર આવે એમાંથી 14 અભણ આવે છે, એક જ ભણેલો વ્યક્તિ હોય છે, 14 વ્યક્તિ જેને કશું જ આવડતું નથી એવા બેઠાડ વ્યક્તિઓ આવે છે. તો કે આટલા બધાને આજથી વર્ષો પછી કેવી રીતે આ બધું હાલશે, બધું વિચારતા હોય ને બધું. એમ એમ આપણે આ બધું અંદર આ લોકો લઈને આવે છે ને એમાં આપણા કામનો માલ પણ લાવે છે, પણ આપણા કામનો માલ તો 1%, બાકી 99% એ લોકોના જ માણસો અંદર ઘરે જ બધાય, જે અંદર બધું રંજાડી નાખે. ઘણાને છે ને પાર્કે ઘેર ગયા હોય બિલકુલ વિવેક ના હોય, ગમે એને આ ઓલાનું ઘર બીજાનું છે, તમે બીજાને ઘેર ગયા છો, ગમે એમ એના રસોડાની અંદર ગમે એમ ઉપયોગ કરો, ગમે એમ સોફા તોડ નાખો, ગમે તે બાજુ ગમે તે એનું ટીવી આમથી આમ મૂકી દો, એના ટેબલો આમથી આમ મૂકી દો, ગમે તે કરી નાખો, એટલો બધો અવિવેક ઘણાને હોય છે. એને એવું હોય કે બસ એ તો આપણું, અરે ભાઈ આપણું પણ તમે કોઈકને ઘેર ગયા છો એને અનુકૂળતા જોવો કેવી રીતે રહેવાય. અમે સાધુ છીએ ને તો એ અમારે ઘણા ધર્મનિયમ માટે રસોડું આખું વિખવું પડે, હરિભગતનું બધું આમથી આમ મૂકી દઈએ, પણ અમે નવો હરિભગત હશે જો જે જૂના થઈ ગયા અનુભવી થઈ ગયા તો એને ઘેર જઈએ, પછી એ લોકો રોજ ટેવાઈ ગયો, એમને ખબર હોય સંતોને આ રીતનું આ રીતનું જો એ લોકોએ ગોઠવ્યું હોય તોય અમુક રહી ગયું હોય અને અમેથી વેરવિખેર થઈ જાય કંઈક, તો એ લોકોને ખ્યાલ હોય એ પછી અમને કહે સ્વામી એ બધું અમે કરી દઈશું, તમે ચિંતા ના કરો અમારી રીતે ગોઠવી દઈશું. બાકી અમે જ્યારે સૌ પ્રથમ કોઈ હરિભગત નહીં કરીએ, પહેલી જ વખત જઈએ પહેલી જ વાર, એટલે અમે આમ બધું જોયા કરીએ કે એનું ક્યાં ક્યાં બધું મૂક્યું હતું, કારણ કે અમારે અમારા ધર્મનિયમ માટે બધું ત્યાંથી હટાવવું પડે, એ અમે જોઈ લઈએ, જોઈને એક ઠેકાને મૂકીએ ને પછી જતા પહેલાં તમને બધાને અનુભવ હશે કે સંતો બધું જ આમ ગોઠવવા માંડશે, ભાઈ ઓલા હરિભગત કે સ્વામી એ તમે રહેવા દો અમે કરી દેશું, તો અમે કહીએ ના અમે થોડું કરી દઈએ છીએ, પછી જઈએ. કેમ? સામેવાળા વ્યક્તિને અભાવ ના આવે, કારણ કે એને અમારી ખબર ના હોય, તમારા રસોડામાં બધું મૂકેલું હોય સરસ સ્ટેન્ડ ઉપર, પણ અમારે અમુક વસ્તુ વિખવી જ પડે, અમે રસોડું કરીએ એટલે અમારે પ્લેન જોઈએ એટલે બધું જ તમારું બાજુ ઉપર મૂકી દેવું પડે. હવે તમે તો ત્યાં સરસ મજાનો આમ પેલો સેન્ડેલિયર પેલો ફૂલદાની ગોઠવી હોય ને આ ગોઠવી હોય ને કેટલું બધું ગોઠવ્યું હોય, હવે અમારે ત્યાં પોતા મારવાના હોય તે ક્યાં તમારી ફૂલદાની રહે. હવે જે ખૂણામાં ફૂલદાની મૂકી હોય તમે બહુ સરસ મજાનું સરસ રીતે ગોઠવીએ બધું વેર વિખેર થઈ જાય, અને પછી ફરી વખત સાધુને બોલાવે ખરા, જો એને એને જો સાચી વાતની ખબર ના હોય કે આ સાધુ બધું વેર વિખેર કરી નાખે છે, આમાં શું તમારા વાસણો વેર વિખેર થઈ જાય, કારણ કે અમારે એક એક વાસણ જોઈને લેવું પડે કયું વપરાય એવું છે, એટલે આમથી આમ થાય. પણ એ બધી મહિમાવાળાને ખબર પડે, પણ અમે સાધુ છીએ તો આટલું ધ્યાન રાખીએ. એમ કોકને ઘેર જાઓ, તમે જ ગ્રહસ્થ છો, તમારે ધ્યાન રાખવું જોઈએ, તમે રાખતા જશો એની માટે નથી, પણ આવું કંઈક થઈ જાય. ભગત જ હતા એટલે કહું છું કે ભગત હતા તોય પણ ના ખ્યાલ રહે એવું માની બેસે. ઓલા ભગતે કીધું ને તમારું જ ઘર છે, એટલે તમારું જ ઘર છે એટલે શું, તમારું ઘર એટલે કોક એને ઘેર આવ્યો હોય એનો બિસ્તરો બહાર નાખી દેવાનો, તમારું ઘર એટલે એમ. આ લોકોને આપણે એવું કીધું હોય ભાઈ તમારું ઘર છે એટલે આ લોકો શું કરે છે, બધું અંદર બીજો બધો માલ ઠાલવ્યા કરે, ને આપણો જે વાસ્તવિક આપણો
આપણે મહારાજને રાખવા માટે આ ઘર બાંધ્યું છે હૃદયરૂપી, એમાં મહારાજને તો રહેવા માટે જગ્યા જ ના રહેવા દીધી આ લોકોએ. એના બિસ્તરા બાર, મહારાજને સાધુને બાર, અને બાકીના બધા અંદર. એ બધા યારે બને આખું ઘર વેર વિખેર કરી નાખ્યું છે, ગોબરવાળો કરી દીધો આ લોકોએ ભેગા થઈને. માટે કાઢીએ હવે બહાર આ બધાને. ઠાર લુહાર કૃષિ કર સહી સંગડિયા સોનાર, ઉદ્યમ કરે આયુધ વડે નાઈ જન સાલી કંસાર. એના આયુધ અનેકવિધ તે વડે ગળ્યો જે ગાટ, કેતા પણ કહેવાય નહીં નથી કહેતા તે હમાટ. દુબા કોને ધાર અની, ધુબાકો એટલે ઘા કરીને વપરાતું હથિયાર, લાકડી છે, ગદા છે, એવું બધું. ધાર એટલે એકદમ પાતળી ધારવાળા આયુધો, એને ધાર કહેવાય. અને અની એટલે પેલા તલવારને ફરસી જેવા હોય ને, એને ધારવાળા કહેવાય. અની એટલે બાણને ત્રિશૂળ જેવા હોય, એ અનીવાળા કહેવાય. આ બધાય આવા બધા શસ્ત્રો ઘડેલા જે છે એ બધાય પાછા જોયા પછી ક્યાં ઘરી ગયા? હૃદયમાં. રોમ રોમ માં રમી રહ્યા રૂપ એ રગ રગ માય, નખ શિખા ખાલી નથી એ વિના અંતર કાય. નખથી શિખા સુધી ક્યાંય ખાલી નથી ભાઈ આટલા હૃદયમાં. અને ખરેખર આટલું બધું ભરે તો કેમનું ખાલી રે. કાષ્ટ તના કહું કેટલા ઘડી કળ્યા જે ઘાટ. હવે આ બધા આગળ જે કીધા એ લોઢાના કીધા, હવે લાકડાના કેટલા બધા ઘાટ તે હૃદયમાં નાખ્યા છે. ગાળા, ઘોડિયા, જોડિયા, ચીંચુ, ચારટ, ચરખા, રેંટ, રેંટિયા, મેડી, મોલ, હવેલીઓ, આ બધું જે લાકડામાંથી ઘડાયેલું છે ને એ બધું તે અંતરની અંદર ઉતાર્યું છે. હવે બીજું કે છે, લાકડામાંથી ઘડેલું આમ તે ઉતાર્યું છે, પછી પૃથ્વીના ઘાટ, પૃથ્વીમાંથી થયેલું જે જે છે, ગોળા, ઘડા, ગાગરડીઓ, હાંડી, ઢંકપાત્ર, કુંડા, કુંડી, તાવડી, બરની, બતક, કમંડળ, કોડિયા, ચપ્પન, ચરુડા, આ નાળ, સરાવા, મોભિયા, આ બધું જે જે આ બધા પહેલાના શબ્દો છે. પણ કહેવાનો અર્થ એમાંથી એટલો જ છે કે જે જે ખાવા પીવાના બીજા ત્રીજા પાત્રો જે કાંઈ છે એ બધાય હૃદયમાં. પહેલાં તો માટીના જ વાસણો વપરાતા ને, માટીના વાસણો વપરાતા. એ તો આજ હવે આ યુગ આવી ગયો, બાકી માટીના વાસણો વપરાતા. એટલે એ બધું એ શબ્દો લખ્યા છે એ જમાનાના. કહેવાનો અર્થ એટલો છે કે બહારના જેટલા રૂપ છે બધાય તે હૃદયમાં નાખ્યા છે શિષ્ય. ઝાડ પાષાણ પૃથ્વી પુરશેર નગર નદી કોટ, લઈ લઈ ભર્યા ભીતરે રાખી નથી કાંઈ ખોટ. ઝાડવા જોયા, પહાડો જોયા, પૃથ્વી જોઈ, શહેર જોયા, નગર ને નદીઓ જોઈ, ગામડા જોયા, એ બધું ભીંતરમાં નાખ્યું છે ભાઈ. ભીંતરમાં જેટલું જોયું એટલું નાખ્યું છે, જેટલું જોયું એટલું નાખ્યું છે. અને એ જ આશ્ચર્યની વાત છે ને. બસ એટલી જ કલ્પના કરો ને કે બસ આજથી જેટલી તમારી ઉંમર થઈ હોય, માનો 40 વર્ષના થયા હો, તો વિચારો કે 20 કે 18 વર્ષ પહેલાં આ ગામમાં ગયો તો ત્યારે એ ગામમાં ઝાડવાન પાદર કેવા હતા દેખાવા લાગશે. એ ગામમાં ગયો ત્યારે આ ઘેર ગયો તો એ ઘરનો દરવાજો અત્યારે ઘર આખું નવું બની ગયું હશે. જૂનું લાકડાનું ઘર હોય ને આજે ને કોન્ક્રીટનું ઘર બની ગયું હશે, પણ તમે એ જગ્યાએ જશો એટલે તમને તરત જૂનું ઘર સાંભળશે. આવું ઘર હતું અહીં આગળ, આટલા વર્ષ પહેલાં હું આ ગામમાં આવ્યો હતો. તમે 70 વર્ષના થયા હો ને તો 15-20 વર્ષના હો, તે દી ગયા હો ને તે દીનું યાદ હોય, આ બે હું વર્ણન થઈ જાય બોલો. પણ એ દિવસે 15-20 વર્ષનો હતો, તેથી વરતાલ ગયો તો ત્યારે હરિકૃષ્ણ મહારાજે આવા વાઘા પહેર્યા હતા એ યાદ નહીં હોય. 15-20 વર્ષ પહેલા, 15-20 વર્ષનો હતો તે દિવસે એક સંત આવ્યા હતા અને મંદિરની અંદર એમને આવી વાત કરી હતી એ વાત યાદ નહીં હોય. અથવા એ વાતને બધું યાદ હશે તો એના કરતાં ઓલું 1000 ગણું હશે. ઓલું હશે પણ એના કરતાં ઓલું 1000 ગણું હશે. આવું બધું છે. એટલે એના પરથી આ બધા દગાબાજોના દગા આપણને ઓળખાય. એ લોકોએ દગા બહુ કર્યા છે આપણને. આપણે બધા
બહુ ભોળા હતા ને એટલે આપણું ઘર આખું વેર વિખેર કરી દીધું છે. પણ હવે તો સાવધાન થઈએ, ભોળાને જ માર વધારે ખાવાનો હોય. એટલે આપણે માર બહુ ખાધો પણ હવે જાગી જઈએ. નોર ખરીને ડાબલો એહ સંબંધી પશુ જાત, રાખ્યા રૂપ એ હૃદય કહીએ ક્યાં લગી વાત. સ્વામી કે નોરવાળા પશુઓ સિંહ ને વાઘ એવા, ખરીવાળા ગાય ભેંસ ને એવા, ડાબલાવાળા ઘોડા ને ગધેડા, આ બધાના જેટલા પશુ જાત જેટલી છે બધાના રૂપ હૃદયમાં રાખ્યા છે. નર નારી નપુંસક મનુષ્ય ત્રણ પ્રકાર, આની ઉતાર્યા અંતરે નામ રૂપ આકાર. આને નર કહેવાય, આ નારી છે, આ નપુંસક છે, એ બધાના રૂપ પણ જેવા છે એવા હૃદયમાં ઉતાર્યા છે. અને સ્વામી કીધું રૂપ જ બળવાન છે, કલ્યાણના માર્ગમાં વિઘ્નમાં વિઘ્ન કરે એવું હોય તો રૂપ છે, રૂપ વિષય સૌથી બળવાન છે. ભલ ભલો ત્યાં હિંમત હારી જાય છે રૂપ પાસે એવું છે. સિંગ સરાડી પોપટો એહ સંબંધી જે અન્ન, ઓળખી રાખ્યા એહ ને જાજી કરી જતન. સિંગ બધી મગ ચોળા ને તુવેર એ બધી સિંગો, સરાડી એટલે ઘઉં ને બાજરો એ બધું, અને પોપટો એટલે કે ચના ને મગફળી એવું બધું જે છે એ સંબંધી જે અન્ન એ બધાને ઓળખી રાખ્યા, જાજા કરીને જતન, એને બહુ જતન કરીને ઓળખી રાખ્યા છે. ઘઉં બોલું ત્યાં ઘઉં દેખાય, ચના બોલું ત્યાં ચના દેખાવા લાગે, જે અનાજ બોલે તુવેર બોલે ત્યાં તુવેર દેખાય. તો આપણને તો આશ્ચર્ય લાગે ને, તો પછી રહેવાય જ નહીં આ દુનિયામાં, આવું કાંઈ ઓળખો નહીં તો દુનિયામાં રહેવાય જ નહીં ને, કેવી રીતે રહેવાય. આજે એમ કહે ભાઈ તુવેરની દાળ, તુવેરની દાળની ખીચડી કરો, તો તુવેરની દાળ જ ના ઓળખતા હોય તો શું ખીચડી કરે, ચોખા જ ના ઓળખતા હોય તો શું. આ બધું ઓળખ્યું એ ગુનો છે, આ બધું ઓળખ્યું એ ગુનો છે ના, લોકના વ્યવહાર માટે તો આ બધું જરૂરી છે. પરંતુ સ્વામીનો કહેવાનો અભિપ્રાય એવો છે કે એને તમે ઓળખ્યું એ વ્યવહાર પૂરતું ઓળખીને રાખો, એને તમે તમારું જીવન ના બનાવશો, એને તમારો શ્વાસ ના બનાવશો, ઉપયોગ માટે બસ જરૂર છે એટલી વાર એનો ઉપયોગ કરીને એને બાજુ પર મૂકો, પણ તમારો શ્વાસ, તમારું રટણ એ તમે પુરુષોત્તમ નારાયણની મૂર્તિ બનાવો. તમારું રૂપ સંબંધી જ્યારે રટણ આવે, તમારે ગોખવાનું આવે, તમારે વાસ્તવિક રૂપ ઉપર આમ ફોકસિંગ કરવાનું આવે, તો તમે કોઈ સ્ત્રી પુરુષોના રૂપ, તમે કોઈ આ બીજા પદાર્થરૂપી રૂપ એની ઉપર બહુ ફોકસિંગ ના કરશો. તમારું ચિત્ત તમે મૂર્તિની અંદર, તમારું રૂપ વૃત્તિ વૃત્તિ મૂર્તિમાં ચોંટાડો. સ્વામી કે મને પ્રોબ્લેમ એનો છે, પ્રોબ્લેમ જગતના વ્યવહાર માટે બધું જાણવું જરૂરી છે. હવે કોઈને કોઈ ખુરશી લાવો, એ ખુરશીને જાણતો જ ન હોય તો ખુરશી કેમ ન લાવવાનો, કશું જ ના થાય. જગતનો વ્યવહાર આખો આ શબ્દો ઉપર જ છે, જગતના વ્યવહાર માટે જ આ બધું રચાયેલું છે. પણ એનું પ્રધાન પણ એટલું બધું કરી દીધું કે ભગવાનને હૃદયમાં રાખવાની જગ્યા જ રહી નહીં, એવું ના થાય. આપણે સંભાર્યા કરીએ, જે જરૂર નથી એ સંભાળીએ. ઓહ પેલું જોયું હતું ને બહુ સરસ હતું, પણ એને જોયું શું સરસ, આખરે તો નાશ થઈ જાય એવું જ હતું ને, એટલે જોઈ લીધું, બસ જવાનું થયું વ્યવહારે, જોઈ લીધું, ઓકે પૂરું થઈ ગયું, એને હવે ભૂલો, હવે તો ભગવાનને રાખો. અને ક્યારે રે, આપણે ગમે એવું જોઈએ ને તો એમ થાય એ જોયું બધું સરસ, આ જોયું એ સરસ, પણ મહારાજ જેવું નથી, મોટા સાધુ જેવું નથી. આવો તરત વિચાર આવી જાય તો પછી એ આપણને નુકસાન ના કરે, મહારાજને મોટા સાધુ એ આપણા અંતરમાં રહે. સ્વામી કે પંચરંગી બહુ પેરના કાપડ કહું છું કોટ, નેત્રથી ભીતર ભર્યા રાખી નહીં કાંઈ ખોટ. પાંચ રંગના કાપડો, આ બધું જેટલી રંગના કાપડો છે બધા કાપડને હૃદયની અંદર નેત્રથી અંદર ભરી દીધા છે, આનો આ કલર, આનો આ કલર, આ કાપડ આવું કહેવાય, આ કાપડ આવું કહેવાય, બધું જ આને હૃદયમાં ભર્યું છે. રૂપ જોઈને ખબર પડી જાય, જે જે રૂપ જગતમાં દીઠા સુન્યા સોય, એહ રહ્યા છે અંતરે નથી તે બારું કોય.
વારંવાર સુવર્ણવું ભર્યું ભૂંડાએ ઘર. કહી કહીએ કહીએ કેટલો કાંઈક વિચાર તું કર. સ્વામી કે હવે વારંવાર તને કેટલું કહું, જગતના બધાય રૂપ તે અંદર બધું જ ભરી દીધું છે, ભૂંડું બધું અંદર જતું રહ્યું છે. કહી કહીને કહીએ કેટલું કાંઈક વિચાર તું કર, હવે તું વિચાર. સ્વામી કે હું તો બોલી બોલીને થાકી ગયો હવે તને કહી કહીને. સ્વામી છેલ્લે આવે ને ત્યાર પછી શિષ્યને ધોકાવા માંડે છે. સ્વામી આટલું બધું ઓળખાવું છું, સ્વામી કે હારું આ કંઈક કરશે કે નહીં કરે, આટલું બધું મારું કહેલું હાવ પાણીમાં નહીં જવા દે ને એમ. કે આજે હવારે કલાક કથા આને વાંચી લીધી ને સાંભળી લીધી, આ બધા ભેગા થઈને પાછા મારી બધી મહેનત પાણીમાં જ નહીં નાખે ને સ્વામીને એમ થાય છે. એટલે વિચાર તો કર કે તું બોલી તો જાય પોપટની જેમ, અને અત્યારે તમે બહુ સરસ રીતે પોપટની જેમ સાંભળવા તો બેઠા છો, પણ સ્વામી કે તમે બધાય પોપટો કામ કરશો કે નહીં બોલવાવાળા ને સાંભળવાવાળા, એ મને બહુ વિચાર, એ મને થાય કે તું વિચાર તો કર કંઈક, એ મને થાય છે. અમૂલખ આ મનુષ્યનો જન્મ જાય છે જાન, ગાફલપણે ઘરમાં થાય છે મોટી હાન. આવો અમૂલખ મનુષ્યનો અવતાર, આવો મનુષ્યનો જન્મ દુર્લભમાં દુર્લભ ક્ષણ ભંગુર છે, એક સેકન્ડના લાખમાં ભાગમાં છૂટી જાય તૂટી જાય એવો આ મનુષ્યનો દેહ, વારે વારે જે મળતો નથી એવો મનુષ્યનો દેહ, સત્પુરુષનો યોગ, સત્શાસ્ત્રનો યોગ, સારો સમય, સારી રીતે સાંભળી અને જાણી શકીએ એવો શાસ્ત્રનો સંગ, આ બધું જ મળ્યું છે. પણ ગાફલપણે ઘરમાં થાય છે મોટી હાન. ગાફલપણું છે, ગાફલપણું. આજે તમે બધા ભાગ્યશાળી છો, રોજ સવાર સાંજ કથા સાંભળી લો છો, અહીંની લાઈવ કથા ન સંભળાય તો આખરે પછી રેકોર્ડિંગ સાંભળી લો છો. ક્યાં ક્યાં દુબઈ આદિક દેશોમાં રહેતા હોય, કેવા કેવા દેશોમાં, ક્યાં ક્યાં પોલેન્ડમાં રહેતા હોય, ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય, અને કથા રેગ્યુલર રેકોર્ડિંગ સાંભળી લેતા હોય યુટ્યુબ પરથી. ધન્યવાદ છે ભગવાનના ભક્તોને. એ બધા જાગેલા છે, જાગેલા છે. જેને આ કથા સાંભળવાની ટેવ છે, જાગેલા છે એના આત્માઓ. એને છેલ્લો જન્મ કરવો જ છે તો જ કથા સંભળાય. આ મનોરંજન માટે તો આ કથા છે નહીં, આમાં તો આત્માનું રંજન ને એકલા ઘા ને કુહાડા છે. આ કથાઓ કોને સાંભળવી ગમે? જગતના જોખ સાંભળવા તો હવને ગમે, જગતનું મનોરંજન જોવું તો હવને ગમે, પણ આવી કથાઓ કરે સાંભળે એવા જૂજ છે. એ બધામાં આપણે બધાએ મહારાજની નજરમાં આવી ગયા છે, મોટાની નજરમાં આવી ગયા છે. એની કૃપાથી આપણે બધાએ વાત કરીને સાંભળી શકીએ છીએ, ભાગ્યશાળી પણ છીએ. પણ હવે જેટલું ગાફલપણું આપણું હોય, ગાફલ આપણે સંપૂર્ણ નથી, નહીં તો કથા સંભળાય જ નહીં, બાકી ગાફલોના ઢગલા છે. જો ખરેખર ગાફલો કાઢવામાં આવે ને તો સત્સંગમાં ઢગલા બંધ ગાફલો નીકળે, ઢગલા બંધ. બોલો, રોજ સાધુની ભેગા રહેતા હોય તોય કથા નથી સંભળાતી, રોજ સાધુને મળતા હોય ને તોય રોજ કથા નથી સંભળાતી. ડેલી કશું જ નહીં, એમાં કોઈ જોબ આડી આવતી નથી, એમાં કોઈ બિઝનેસ આડો આવતો નથી. ગાફલપણું, આળસ ને પ્રમાદ, મોહ. ગાફલપણું, આળસ, પ્રમાદ ને મોહ, એમાં મોહ શબ્દ છે ને એમાં ગાફલપણું આવી જાય, આળસ આવી જાય ને પ્રમાદે આવી જાય, એને કારણ નથી સંભળાતી. પછી અમે સાધુ છીએ ને, મોહબત રાખીએ કહશે કંઈ વાંધો નહીં, એ બીજબળ થશે, બીજું હું ફરી વખત સાંભળશે, કોઈ વખત, આ વખત નહીં ફરી વખત, અહીં નહીં તો બીજે ક્યાંક સાંભળશે, સાંભળવી તો પડશે જ, કારણ કે સાંભળ્યા વિના તો આત્માને કંઈ ચોખ્ખો થવાનો નથી, આત્માને ચોખ્ખો કર્યા વિના મહારાજ પાસે રહેવાનું નથી. એટલે અહીં નહીં સાંભળે તો બદ્રિકાશ્રમમાં સાંભળવી પડશે, શ્વેતદ્વીપમાં આવે, ત્યાં તો જોબ નહીં હોય, ત્યાં તો બિઝનેસ નહીં હોય, ત્યાં સ્ત્રી છોકરા નહીં હોય, પણ વાત એટલી થશે કે જે વાત અહીં એક મિનિટમાં સમજાશે બદ્રિકાશ્રમમાં 100 મિનિટે સમજાશે, અને શ્વેતદ્વીપમાં 1000 મિનિટે સમજાશે. જે એક દિવસે આ લોકમાં કામ થાય છે ને એ કામ બદ્રિકાશ્રમમાં 100 દિવસે થાય છે, અને એ જ કામ શ્વેતદ્વીપમાં 1000 વર્ષે થાય છે. એ બે જગ્યાએ હજુ પ્રોજેક્ટ નાખેલા છે કે જે અહીં નહીં કરી શકે એને ન્યા પાછા ભગવાને બે ડિપાર્ટમેન્ટો નાખ્યા છે, ન્યા મૂકશે ત્યાંથી. કારણ કે અક્ષરધામમાં રહેવા માટે તો વિચાર પહેલો જોઈએ, નહીં તો અક્ષરધામમાં રહે કેમ. એમ પછી અમે પણ વિચારીએ કે હશે, દરેકનું એક સરખું ના થાય, કોઈને બીજબળ થાય તો બીજબળ. હાલો ભાઈ, હાલ્યો જાય છે ને,
હાવ વિખૂટો પડશે, બહુ એને પ્રેશર આપશું તો હાવ વિખૂટો પડશે, હાવ જશે, હાવ જશે તો ખબર નહીં એને ક્યારે લક ચોરાસીમાંથી બહાર નીકળશે ને કેટલી લક ચોરાસી ફરવી પડશે. એટલે અમે પણ પછી સારું ભાઈ હા જેટલું થાય એટલું બરાબર, પણ કરજો 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 કરજો, થાબડ્યા કરીએ, હાલ્યા કરે, હાલ્યો જાય હાલ્યો જાય હાલ્યો જાય. આજ આ જન્મે મહારાજને વળી બીજો જન્મ દેવો, બીજા જન્મે પાછા બીજા કોઈ સાધુને ગુરુજી જેવા મોટા સાધુ દે, એમ હાલ્યો જાય હાલ્યો જાય હાલ્યો જાય એમ થાય. પણ જો વાસ્તવિક જેને એમ છે કે મારે છેલ્લો જન્મ કરવો જ છે, આવા સાધુ મળ્યા, આવા શાસ્ત્રો મળ્યા, આવા મહારાજ મળ્યા, તો થઈ જ જાય. એવો આ યોગ છે, એવો આ સમય છે. રખે ચૂકી ના જઈએ, રખે આપણે ગાફલપણામાં ન રહીએ, અને કોઈક ગાફલપણામાં હોય ને આપણો સ્નેહી હોય તેના આત્માને જગાડીએ કે ભાઈ જાગો ને, આવા મહારાજ આવા સદગુરુને આવા શાસ્ત્રો આપણને કેદી મળશે, જાગો, થોડી આળસ પરમાં છોડો, આ જગતનો મોહ છોડો, થોડી વાતો સાંભળીને અંતરદૃષ્ટિ કરીને ભગવાન ભજો, એમ જગાડીએ આત્માને. તું માને તારા મનમાં ભારે છો હું ભગત, કહેવા વાળાને કે છે થોડું, અને થોડું બહુ સમજી લીધા હોય ને એને કે છે. તું માને છે તારા મનમાં ભારે છો હું ભગત, સમજે છે સમજુ આપને અન સમજુ જાણી જગત, સમજાવે છે તું સૌને, કહેવા વાળાને કે છે. બહુ ડાયો થઈને તું બધાને હૃદય પ્રકાશ સમજાવે છે બેટા. છે અંતરે અંધારું ઘોર, તારા અંતરમાં તો અંધારું છે અને આખી દુનિયાને સમજાવવા નીકળ્યો છે. ઉગાડી જો તું આંખને ઘેર્યું ઘર ગણે ચોર, આવા બધા ચોરોએ તારું અંતર ઘેરી લીધું છે, પોતાને તું સમજુ સમજે છે, તું બરાબર વાતને વાંચે અને થોડી ઘણી તને બુદ્ધિ અમે આપીએ ભગવાનને મોટા પુરુષો કે એનાથી તું પોતાની જાતને બહુ સમજુ સમજે છે, પણ તું હાવ અણહમજુ છો. હું જોઈને ખોટું જોર કરે, તું તારી જાતને મોટો ભગત માને છે, અંતરમાં તો અંધારું ઘોર છે. બીજા બધાને સમજાવવા માંડ્યો કે હૃદયમાં આ બધું અંધારું છે ને આ બધું છે, પણ તું તારું તો જો, તારું અંતર ઉગાડી જો, અંતરની આંખને ખોલ, બીજાને ના જોઈશ, બીજાને બહુ પરમોદિયા, થોડું પોતાને થોડો ઉપદેશ આપ, એમ કહે છે સ્વામી. બોલો, બધાને વેરી નાખે છે ને સ્વામી, કોઈને બાકી રાખે છે? કથા કરવા વાળો ને કથા સાંભળવા વાળો બેયને ધોકાઈ નાખે છે. ભાઈ નિષ્કુળન સ્વામી છે, દયાળુ પુરુષ છે. કોઈ સ્વામીને એમ છે કે કોઈ મારા સરને, આ શાસ્ત્ર આપણે વાંચીએ આપણે સ્વામીના સરને છીએ, સ્વામીને એમ છે કે મારા સરને આવેલો કોઈ અટવાવો ના જોઈએ, બસ અટવાવો ના જોઈએ, ક્યાંય ફસાવો ના જોઈએ, એવી દયા છે મોટા પુરુષની. આપણને કંઈ આપણને ધોકાવે છે, હેતથી ધોકાવે છે મોટા પુરુષ. સમજ્યા વિના કાં સૂઈ રહ્યો, ગયો સર્વે માલ, લીધું લૂંટી લાઠીએ દીધા તે ભૂંડા હાલ. સમજ્યા વિના હોઈ રહ્યો છે, સમજાવવા નીકળી ગયો આખા જગતને, એમાં હોઈ જાય, સમજાવવામાં હોઈ જવાય ઘણી વખત કે બધાને હું સમજાવું છું, હું તો સમજેલો જ છું, સમજ્યા વિના થોડો સમજાવતો હોઈશ? આપણે કોઈ સમજાવતા નથી, ભગવાનને મોટા પુરુષો સમજાવે છે. આપણે કોણ સમજાવવા વાળા? આપણી બુદ્ધિ કેટલી ને આપણી આવડત કેટલી ને આપણી કેપેસિટી કેટલી બોલાવે છે, એ સારા વિચારો એ આપે છે, જે કંઈ કરે છે એ કરે છે, એનાથી થાય છે. આપણે તો બધાય એક હરખી લાઈનમાં ઊભેલા ધોકાપંથી ધોકા ખાઈએ ને, એવા ધોકાના ધોકાને અનુરૂપ આપણી લાયકાત છે કે આ ધોકા આપણે ખાઈએ ત્યારે જ આપણા અંદર કંઈક સુધારો આવે. સ્વામીએ દયા કરી. સ્વામી કે તું સમજ્યા વિના સૂઈ રહ્યો છે ભાઈ, તારો માલ લૂંટાય છે, તારું ઘર લૂંટાય છે, જાગી જા. ખરી ખાધી તે ખોટ, શત્રુ મિત્ર સમાન સમજી, કહીએ કહીએ જો કોટ, ગાફલ ને ગમ ન હોય રતી, ગાફલ ને ગમ ન હોય રતી. બહુ મોટી ખોટ ખાધી છે, તે શત્રુને મિત્ર સમજી બેઠો છે. તને કેટલીક વાત કહું ભાઈ, ગાફલને કોઈ ગમ પડતી નથી, રતી ગમ પડતી નથી. બોલો, આગળ સ્વામી કે તું શુદ્ધ શિષ્ય છો, અને છેલ્લે તો પાછો એ ધોકો મારી જ દે છે કે તું ગાફલ છો. આમ આવું કયા કરે ને ગાફલ, એટલે પછી શિષ્યને પોરો ચડે કે ના હવે તો મારે સજાગ થઈ જ જવું છે. એ આપણને સજાગ કરવા માટે સ્વામી હેતથી આપણને આવો થોડા થોડા ટીપતા રહે છે. ટીપાશું તો ગળાશું. ઇતિ શ્રી હૃદય પ્રકાશ મધ્યે સદગુરુ શિષ્ય સંવાદે સપ્તમ પ્રસંગ, સાતમો પ્રસંગ પૂરો થયો.
ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ.